પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જેટલા જવાનો શહીદ થયા છે. આતંકવાદી હુમલા અંગે અગાઉ ગુપ્તચર એજન્સીએ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આઈબીએ આતંકી હુમલા અંગે કર્યા હતા એલર્ટ. એલર્ટ બાદ સુરક્ષા દળની મીટિંગ પણ મળી હતી. સુરક્ષા દળના માર્ગ પર હુમલાની કરી હતી જાણ. આતંકવાદીઓને ખતમ કરી દેવા ઉઠી માંગ. ગુપ્તચર એજન્સીએ સુરક્ષા દળોને એલર્ટ કર્યા હતા, તેમજ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સુરક્ષા દળના ડિપ્લોમેન્ટ અને આવા જવાના રસ્તા પર આઈઈડીથી હુમલો કરી શકે છે. આ ઇનપુટથી સુરક્ષા એજન્સીએ સુરક્ષા બળ સાથે મીટિંગ પણ કરી હતી. મીટિંગમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓ સુરક્ષા દળના કાફલાને નિશાન બનાવી શકે છે. આ હુમલાને સીરિયા અને અફઘાનિસ્તાનમાં થતા હુમલા જેવો અંજામ આપવામાં આવે તેવી શક્યતા છે. સુરક્ષા એજન્સીઓ ઇનપુટ આપ્યા હોવા છતાં સુરક્ષા દળોએ ક્યાં ભૂલ કરી કે જેથી આતંકવાદીઓએ હુમલો કર્યો તે અંગેની સુરક્ષા એજન્સીઓએ તપાસ આરંભી છે. સીઆરપીએફના પૂર્વ આઈજી આર કે સિંહે કહ્યું હતું કે જ્યારે આતંકવાદી હુમલાનું એલર્ટ હતું તો જવાનોને જમ્મુથી હેલિકોપ્ટરમાં કેમ શ્રીનગર ન મોકલ્યા? હેલિકોપ્ટરથી મોકલ્યા હોત તો આટલો મોટો આતંકવાદી હુમલો ન થતો. આતંકવાદી હુમલાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં લોકોમાં રોષ ફેલાયો છે, તેમજ જૈશ એ મોહમ્મદને ખતમ કરી નાખવા માટે માંગ ઉઠી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ દેશની સુરક્ષા એજન્સીઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.